અમારી સંસ્થાનું નામ યુવા સેવા સંઘ અમે છેલ્લા પાંત્રીસ દિવસથી આ સેવાના કાર્યમાં જોડાયેલા છીએ છેલ્લા પાંત્રીસ દિવસથી અમારું રસોડું બી ચાલે છે સોનીની ચાલી ચાર રસ્તા ઉપર ઈશ્વરની રસોઈ નામથી અને પછી હમણાં બે અઠવાડિયાથી અમે લોકો એ લોકોના ઘર સેનેટાઈઝ કરવાના ચાલુ કર્યા છે જેમ કે આપણા અમદાવાદ સિટીના જે કોરોના વોરિયર્સ છે માણી લો પોલીસ થઈ પોલીસ કર્મી થયા મીડિયા કર્મી થયા ડૉક્ટર્સ થયા નર્સિંગ સ્ટાફ થયું પેરામેડિકલ સ્ટાફ થયું એ લોકોનો એ લોકોના ઘરે અમે જઈને સેનેટાઈઝ કરીએ છીએ અને સાથે સાથે પોલીસ સ્ટેશન બી અમે સેનેટાઈઝ કરીએ છીએ અને અમે લોકો જે મટીરીયલ યુઝ કરીએ છીએ એની અંદર સેવન્ટી પર્સન્ટ એલ્કોહોલ જે સરકારની ગાઈડ ગાઈડલાઈન મુજબ યુઝ કરવામાં આવે છે અને એની અંદર પાણી મિક્સ થાય છે સેવન્ટી પર્સન્ટ એલ્કોહોલ અને પાણીથી અમે લોકો જે ઘરને સેનેટાઈઝ કરીએ છીએ એ ઘરમાં સાત દિવસ સુધી એ સેનેટાઈઝરની અસર રહે છે અને છેલ્લા અમારી જોડે લગભગ લગભગ સા ચારથી પાંચ લોકો કામ કરી રહ્યા છે સેનિટાઈઝિંગના વર્કમાં હું પોતે હું પોતે મારી સંસ્થાનો અધ્યક્ષ થઈને હું બી આ સેવાના કાર્યમાં જોડાઈ રહ્યો છું અને સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે અને હું કોઈ શરમ કર્યા વગર હું હું બી પોતે લોકોના ઘર સેનેટાઈઝ કરવા પહોંચી જઉં છું કોરોના વોરિયર્સ માટે જે છે આ નિશુલ્ક સેવા છે જે એ લોકો જ્યારે ફિલ્ડમાં ઉતરીને કામ કરે છે ત્યારે અમે લોકો ઘરમાં સુરક્ષિત રહીએ છીએ એ લોકો નહીં હોય તો કદાચ આપણા દેશની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય એટલે એ લોકોના ઘર માટે અમે લોકોએ ફ્રીમાં સર્વિસ આપીએ છીએ અને એ લોકોને કોઈ બી તકલીફ હોય નહીં સેનિટાઈઝરની વાત નથી કરતો એક્સ વાય ઝેડ કોઈની કોઈ બી તકલીફ હોય એ તકલીફ બી અમે સોલ્વ કરવાનું પ્રયાસ કરીશું અમારા તરફથી હું લોકોને એક જ અપીલ કરીશ કે જ્યારે આપણી દેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે બહુ ખરાબ થતી જાય છે તો પોતાનો એક સહયોગ આપે કે ઘરમાં રહીને લોકોને સહયોગ કરે પોલીસ કર્મીને સહયોગ કરે આજે જોઈએ છે કે પોલીસ કર્મીઓ ઉપર પથ્થર મારો થાય છે પછી મેડિકલ સ્ટાફ ઉપર પથ્થર મારો થાય છે તો એ લોકો તો આપણી માટે જ કામ કરી રહ્યા છે એની એમની ઉપર આ જુલ્મ ના કરવાય આ ના કરાય એટલે હું ઘરમાં લોકોને કહીશ કે એ લોકોનો સપોર્ટ કરો ઘરમાં રહો સુરક્ષિત રહો